નમસ્કાર, કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંટી. તો આ સપ્તાહે કઈ કોમોડિટીઝ એક્શનમાં રહી હતી તેના ઉપર આપણે નજર કરવાના છે. તો ખાસ કરીને આપણે એગ્રી કોમોડિટીને લગતા એક મહત્વના સમાચાર જે હતા કે ખરીફ પાકોની એમએસપીની અંદર કેબિનેટ દ્વારા જે વધારો કરવામાં આવ્યો છે, જે પ્રસ્તાવ હતો તેને મંજૂરી આપવામાં આવી છે, તેના ઉપર આપણું ફોકસ રહેશે. આ ઉપરાંત ગુવારની અંદર આપણને તેજી સાથેનો કારોબાર જોવાયો છે, કોટન ઉપર આપણે નવા રેકોર્ડ સ્તર બનતા જોયા છે અને સાથે સાથે જ સોયાબીનમાં પણ આપણે સારો એવો કારોબાર જોયો છે, સોયાબીનની તેજીને આપણે કન્ટિન્યુ થતા જોઈ છે. તો આ તમામ એ કોમોડિટીઝ છે જે આજના આપણા આ શો દરમિયાન આપણા રડારમાં રહેશે અને આ જે તમામ કોમોડિટીઝ છે એની ઉપર આગળ કેવી રણનીતિ અપનાવવી તે અંગે આજે આપણા નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટેવાન.com ના દીપેન શાહ અને કુંવરજી ગ્રુપના રવિ દેવરા. આ બંનેનું ઘણું સ્વાગત છે આ સીએનબીસી બજારની અંદર આ કોમોડિટી રિપોર્ટ શોની અંદર. તો સૌથી પહેલા જે આપણે ખરીફ પાકોની ઉપર જે એમએસપી વધારવામાં આવી છે તે અંગે ચર્ચાની શરૂઆત કરીએ, તો સરકારે ખરીફ પાકોની એમએસપીમાં લગભગ 7% જેટલો વધારો કર્યો છે, જેમાં અનાજની એમએસપીમાં 72 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જેટલો વધારો થશે અને મગની જે એમએસપી છે એના ઉપર આપણે 89 રૂપિયા પ્રતિ ક્વિન્ટલમાં વધારો આવતો જોયો છે. સાથે જ સોયાબીન, સનફ્લાવર અને મગફળીની એમએસપીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આપણી સાથે આપણે દીપેનજી જોડાયેલા છે. દીપેનજી, આપની પાસેથી કદાચ હું ફરી એકવાર આના ઉપર મત લઈ રહી છું. આપણે પહેલે પણ આપણે આના ઉપર વાત કરી હતી કે એમએસપી જે વધારો કરવામાં આવ્યો છે ખરીફ પાકોની, હવે સરકારનું અહીંયા આગળથી એવું કેવું છે કે ખેડૂતોને જે ખર્ચ થઈ રહ્યો છે એને 50% થી 85% જેટલું વળતર મળી જાય એ રીતની આ એમએસપી છે, પણ ઘણા જાણકારોનું એવું કેવું છે કે આ જે એમએસપીનો વધારો છે એ પૂરતો નથી. તો આપની નજરે આ એમએસપીનો જે વધારો છે એ કઈ રીતનો આપને લાગી રહ્યો છે અને આની કેવી અસર તમે જોઈ રહ્યા છો? જી, ગુડ મોર્નિંગ. સૌપ્રથમ સ્પેશિયલ શો પર બોલા માટે આપને ધન્યવાદ. તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે સરકારનું હેતુ એ છે કે જેટલી પણ લાભ હોય એની ઉપર 50% થી 60% ખેડૂતોને, ઇફ આઈ મે યુઝ ધ વર્ડ, કે એક્સેસ મળે તાકી એ લોકોનો ગુજર બસર થઈ શકે. હવે આ એક પોલિટિકલ સ્લગ ફેસ્ટ જેવું થઈ ગયું છે, કેમ કે તમે કેટલી પણ એમએસપી વધારતા જાઓ તમારા ઇનપુટ એટલા જ વધતા જશે અને કેલ્ક્યુલેશનમાં એ તમને દર્શાવતા જશે કે આ 50% થી ઓછું છે. એટલે ઇટ ઇઝ અ પોલિટિકલ સ્લગ ફેસ્ટ, જેની અંદર આપણે ન જઈએ તો વધારે બેટર રહેશે. બટ અત્યારે જે એમએસપી વધી છે એ કમસેકમ એક તો એસ્ટેબ્લિશ ફેક્ટ છે કે પહેલા કરતા વધારે છે. એટલે અગર 50% તો નથી તો પહેલા અગર 30% હતા તો કમસેકમ અત્યારે 40% તો છે, યા વોટ એવર X% જે હતા એનાથી પ્લસ થઈને એટલે વધારે છે અત્યારે. તો ક્યાંક ને ક્યાંક આમાં ફાર્મરનું બેનિફિટ જ થશે, બીકોઝ અગર એમએસપી વધી છે તો એમની પ્રિક્યોરમેન્ટ પણ સાથે સાથે ગવર્મેન્ટના સ્ટેટમેન્ટના મુજબ વધી છે. તો તમને ડ્યુઅલ બેનિફિટ છે કે એમએસપી વધવાની સાથે સાથે પ્રિક્યોરમેન્ટ પણ વધી છે. એટલે ખાલી પેપર પર નહીં, એમએસપી વધ્યા પછી પ્રિક્યોરમેન્ટ થાય છે તો એનાથી ડેફિનેટલી ફાર્મર્સને બેનિફિટ જ મળશે. અગર નોટ ટુ ધ લેવલ ધેટ ગવર્મેન્ટ વુડ બી ક્લેમિંગ, બટ જે પહેલા મળતો તેનાથી ડેફિનેટલી વધારે જ મળ્યો. રવિજી, આપનો પણ હું મત લેવા માંગીશ કે ખરીફ પાકોની એમએસપીની અંદર જે વધારો થયો છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ જે કેબિનેટે જે પ્રસ્તાવને મંજૂરી આપી છે એમએસપીના વધારાની, આ જે એમએસપીનો વધારો છે એ જેટલો અપેક્ષિત હતો એટલો છે અને એની અસર આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ? ડેફિનેટલી એક સારું કદમ છે એમએસપી. અત્યારે એક લાસ્ટ ટાઈમ આપી જનરલ પ્રેક્ટિસ થઈ છે, પર્ટિક્યુલર ફાર્મર્સ ની ઇન્કમ જે FY 2022-24 નો ટાર્ગેટ છે, જે ગવર્મેન્ટ નો કેમની આવક છે એ બમણી કરવાનું, તો સતત એ વધારવું પડશે. કારણ કે આ 60 વાળું જયારે 100 પહોંચશે ત્યારે પણ એક વાર ફાર્મર ની ઇન્કમ છે એ ડબલ કરવાનું જે લક્ષ્ય છે એ સરકારનું પૂરું થશે. તો એમએસપી માં આ વધારો આઈ થિંક બધી જ સિઝનમાં આવતો રહેશે. હાલાકી આ વખતેનું જે વધારો છે એ કમ્પેરેટિવ એના હિસાબે એનું પ્રાઇસમાં મોમેન્ટમ ના આવું, કારણ કે ઓલરેડી ઘણી એવી કોમોડિટીઝ છે જે એમએસપી કરતા ઘણા ઉપરના પ્રાઇસ પર ચાલી રહી છે, તો આના હિસાબે પ્રાઇસમાં એનું ખાસ મોટું ટ્રેક્શન ના આવ્યું. ખાલી એકમાત્ર કોટન હતું જેની એમએસપી આસપાસ પ્રાઇસ ચાલી રહ્યા છે. આ ઉપરાંત તમામ જે મેજર કોમોડિટીઝ જેના એમએસપી ડિક્લેર થયા છે એની જે માર્કેટ પ્રાઇસ છે કે સ્પોટ પ્રાઇસ છે એ એમએસપી ઉપર જ ચાલી રહ્યા છે. સૌથી વધારે જે સોયાબીન નો સ્પ્રેડ છે, સોયાબીન એમએસપી કરતા પણ
ઓલમોસ્ટ 70-80% ઉપર ભાવ ચાલી રહ્યા છે ઇન્દોર સ્પોર્ટ પ્રાઇસ. તો આઈ થિંક એના હિસાબે તમને ભાવમાં કોઈ મોટું રિએક્શન ના દેખાયું. આઈ થિંક એમએસપી ના ભાવે જો ગવર્મેન્ટ પ્રોક્યોરમેન્ટ જે રીતે આગળ પણ વાત થઈ કે જે પ્રોક્યોરમેન્ટ છે ચાલુ રાખશે તો એના હિસાબે આજે સ્પોર્ટ પ્રાઇસીસ છે એમએસપી ઉપર સસ્ટેન રહેશે. અને આઈ થિંક આ વખતે ગવર્મેન્ટને જે રીતે ગ્લોબલ કોમોડિટીઝ પ્રાઇસીસ વધ્યા છે, જે રીતે લિક્વિડિટી છે ગ્લોબલ બજારમાં, આ વખતે એમએસપી થી સરકારને પણ એક રાહત મળશે. કારણ કે જો એમએસપી ઉપર જ પ્રાઇસ ચાલી રહ્યા હશે તો આઈ થિંક કે કોઈ ગવર્મેન્ટના જે પ્રોક્યોરમેન્ટ એજન્સીસ છે એને માલ નહીં આપે, બેઝિકલી હાજર બજારમાં અને સ્પોટ માર્કેટમાં ટ્રેડ થઈ જશે. તો ગવર્મેન્ટ ઉપર પણ ભારણ થોડું ઓછું રહેશે. તો આઈ થિંક કે આ ટાઈમ ગવર્મેન્ટ માટે અને ખેડૂતો બંને માટે વિન વિન યર છે. ઘણા વર્ષો પછી આ વર્ષ આવ્યું છે જેમાં ખેડૂતોને ઘણી સારી આવક મળી રહી છે. એક પણ એગ્રીકલ્ચર કોમોડિટીઝ એવી નથી ગુવાર સિવાય કે જેના પ્રાઇસીસ છે ગત વર્ષની સરખામણીએ લોવર કા સાપેક્ષમાં ચાલી રહ્યા. તમામના પ્રાઇસીસ 30-70% ઉપર ચાલી રહ્યા છે. તો મારા મત મુજબ જો મોનસૂન સારું રહે, ઇવન સ્પ્રેડ રહે, તો મારા હિસાબે આવતું વર્ષ પણ ખેડૂતો માટે આવું જ સુવર્ણ સાલ સાબિત થઈ શકે છે. ઓકે, તો એમએસપી નો વધારો છે એ આવકારદાયક નિર્ણય અહીંયા આગળથી આપણે સમજી શકીએ છીએ. વિન વિન સિચ્યુએશન છે. સરકાર પણ પોતાનું જે લક્ષ્ય છે ખેડૂતોની આવકને બમણી કરવાનું એના તરફ આગળ વધી શકે છે અને આ તમામ ખરીફ પાકની અંદર ખેડૂતોને સારી એવી કિંમત મળી રહી છે. આપણે કોમોડિટી બજારમાં પણ એમની એમએસપી થી ઉપરની કિંમતો હાલમાં ચાલી રહી છે એ પ્રમાણેની અહીંયા આગળથી આપણને સ્થિતિ બનતી દેખાઈ રહી છે. દીપેનજી, એક વસ્તુ હું અહીંયા આગળથી આપના પાસેથી સમજવા એ માંગીશ કે અહીંયા આગળ જે આ ખરીફ પાકોને એમએસપી ની અંદર વધારો કરવામાં આવ્યો છે એને જો આપણે જોઈએ તો અનાજની અંદર થોડો ઓછો છે, પછી પલ્સીસમાં એના કરતા થોડો વધારે છે અને તેલીબિયા પાકોની અંદર સારી એવી એમએસપી ની અંદર વધારો કરવામાં આવ્યો છે. તો આનું શું કારણ જોઈ રહ્યા છો આપ અને શું આની વાવણીના વિસ્તાર ઉપર કોઈ અસર દેખાઈ શકે? જી, ડેફિનેટલી. અગર તમે જોશો તો આ ગવર્મેન્ટનો પહેલેથી હેતુ એવો છે કે ક્રૂડ ઓઇલના જે ઇમ્પોર્ટ છે એના પછી ખાદ્ય તેલનું જે ઇમ્પોર્ટ છે એને ડિસ્કરેજ કરવા માટે ગવર્મેન્ટની તરફથી અવારને અવાર ઘણા સ્ટેપ્સ આપણને લેવામાં દેખાણા છે. અને એના પછી ગવર્મેન્ટનો પુશ હંમેશાથી રહ્યો છે કે જે પણ ખાવાના તેલ અને તેલીબિયા પેકની જેટલી પણ સોઈંગ થાય એનું પ્રોડક્શન અગર ઇન્ડિયાની અંદર જ વધે તો એનાથી જે ઇમ્પોર્ટ ડિપેન્ડન્સી છે થોડી ઓછી થાય. એટલે તમે જોશો કે વેધર ઇટ ઇઝ બાય એમએસપી ઓર વેધર ઇટ ઇઝ બાય રેગ્યુલેશન, જેટલી પણ ગવર્મેન્ટની તરફથી એન્કરેજમેન્ટ મળી શકે ફાર્મર્સને કે એ આ કોમ્પ્લેક્સની અંદર સોઈંગ કરે એ જ બધા સ્ટેપ્સ તમને લેવામાં આવે છે અને તમારે એ જ ડિરેક્શનમાં જવું જોઈએ. બીકોઝ એટ ધ લાર્જર પિક્ચર ક્રૂડની સાથે સાથે ગવર્મેન્ટને જે ઇટિંગ ઓઇલ્સ છે જે કન્ઝમ્પશન માટે છે એનું પણ ઇમ્પોર્ટ ઘટાડવું છે. તો એના હિસાબે જેટલી સેલ્ફ સફિશિયન્ટી આત્મનિર્ભર અગર એમનો વર્ડ આપણે યુઝ કરીએ તો એની તરફ જ એમની એક્શન્સ તમને જોવા મળે. ઓકે રવિજી, આ જે સવાલ હું આપને પણ પૂછવા માંગીશ કે આ જે વધારો થયો છે એમાં થોડા મોટા અંશે કોઈક પાકને માટે વધારે છે, તેલીબિયાને માટે વધારે છે, તો અનાજની અંદર ઓછો છે, પલ્સીસને માટે આપણે મીડિયમ એમએસપીની અંદર વધારો જોઈ રહ્યા છે. તો આમાં આપ આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને વાવણીને માટે વાવેતર વિસ્તાર જે છે એમાં કેટલો ફરક આવી શકે? ડેફિનેટલી ગવર્મેન્ટ દ્વારા જે અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે ઘણો સ્ટ્રેટેજિક છે, ઘણો સ્ટ્રેટેજિક એના મત મુજબ છે. કારણ કે એક તો જે તમામ તેલીબિયા છે એમાં ગ્રાઉન્ડનટ હોય કે સોયાબીન હોય તમામ એના એમએસપી કરતા ઘણા સિગ્નિફિકન્ટ પ્રાઇસ ઉપર ચાલી રહ્યા છે. તો સરકારને પ્રોક્યોરમેન્ટ માટે આમ પણ તકલીફ પડવાની હતી કારણ કે ઇનકેસ આ પ્રાઇસ પર કોઈ પણ ખેડૂત છે એ સરકારને પાછું ના આપે એમએસપી ના પ્રાઇસે, એટલે આ પ્રાઇસ વધારો એના હિસાબે પણ ગવર્મેન્ટ ઉપર મોટું ભારણ નહીં આવે. સાથે જે સરકારે 6 લાખ હેક્ટર થી જે તેલીબિયાના પાકને વધારવા માટે જે એફર્ટ્સ માટે એક મોટો પ્રોગ્રામ બનાવ્યો હતો આજ વર્ષે આ પ્રોગ્રામ બન્યો છે. નીતિ આયોગ દ્વારા પણ આ પ્રોગ્રામને સહમતિ અપાઈ છે. તો આઈ થિંક આ એક સહમતિ મુજબ તેમાં સૌથી પહેલું માનવું હતું કે જો એમએસપી વધારવામાં આવશે તો ખેડૂતોને એન્કરેજમેન્ટ થશે, તો એ પણ છે. સેકન્ડલી કે અત્યારે આપણે એક રાઇઝિંગ ફૂડ ઇન્ફ્લેશન પણ જોવાનું છે કારણ કે ફૂડ ઇન્ફ્લેશન જોઈએ તો ગયે વખતેના જે ડબલ્યુપી ઇન્ફ્લેશનના ડેટા છે એ ઘણા ટાઈમ પછી ડબલ ડિજિટમાં 10% ઉપરનું ડબલ્યુપી ઇન્ફ્લેશન એ ચિંતાનો વિષય હતો. અને જો ઇનકેસ આમાં ફરીથી અનાજના એમએસપી ને કે પછી પલ્સીસના એમએસપી ને બહુ વધારે બુસ્ટર આપવામાં આવે તો આઈ થિંક એના પ્રાઇસીસ સ્પોટ પ્રાઇસીસ વધી જાય અને ફરી છે એ ડબલ ડિજિટમાં સસ્ટેન થાય. તો આઈ થિંક ગવર્મેન્ટનું આ સ્ટ્રેટેજિક નિર્ણય સેકન્ડ તરફથી પણ હતો કે આ જો પ્રાઇસીસ ના વધારવામાં આવે તો ગવર્મેન્ટને અને સાથે સાથે જનતાને આની રાહત મળે.
તો આઈ થિંક કે જે આ ગવર્નમેન્ટે જે ત્રણ સ્ટેપ ડિસિઝન ના લીધા છે કે હાયર એમએસપી વધારો તમે તેલીબિયામાં, તો ફાર્મર્સ પણ એન્કરેજ થાય અને ઓલરેડી સ્પોર્ટમાં પ્રાઇસીસ ઉપર ચાલી રહ્યા છે તો એડિશનલ ભારણ ના આવે. સેકન્ડ જે પલ્સીસ છે જેમાં મોડરેટ વધારો કરવામાં આવશે, મીન્સ કે ખેડૂતોને પણ થોડી રાહત મળે, અને સાથે સાથે જે એમએસપી મીન્સ કે ઇન્ફ્લેશન છે, ફૂડ ઇન્ફ્લેશન, એમાં પલ્સીસનું ઘણું મોટું સુગર અને પલ્સીસનું વેટ છે તો એનું પણ ભાવ વધે નહીં, અને આગળ ફેસ્ટિવિટી પણ ચાલુ થવાની છે. અને જે થર્ડ ડિસિઝન લીધું છે કે અનાજના ભાવમાં બહુ નજીવો વધારો કર્યો છે, કારણ કે ત્યાં પ્રાઇસીસ એમએસપીની પાર ચાલી રહ્યા છે, સરકારને ત્યાં મોટું પ્રોક્યુરમેન્ટ કરવું પડશે આ વર્ષે. તો આઈ થિંક આ ત્રણ ડિસિઝન મને ઘણા સ્ટ્રેટેજિક લાગી રહ્યા છે, અને ઘણા ટાઈમ પછી એગ્રીકલ્ચર માટે આ એક ઘણો મહત્વનો નિર્ણય છે. ઓકે, તો એગ્રીકલ્ચર માટે મહત્વનો નિર્ણય અને સ્ટ્રેટેજિક નિર્ણય અહીંયા આગળ આપવામાં આવ્યો છે, અને એ રીતે આ જે એમએસપીનો વધારો છે એ અહીંયા આગળથી થયો છે. હવે આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે કોમોડિટી એક્સપર્ટ જી ચંદ્રશેખર. ચંદ્રશેખર જી, આપકા સ્વાગત હૈ સીએમએસસી બજાર પર. ચંદ્રશેખર જી, મેં આપસે ભી યે જાનના ચાહુંગી કે યે જો એમએસપી મેં બઢોતરી કી ગઈ હૈ, કેબિનેટ ને જો મંજૂરી દે દી હૈ, ઉસમેં સરકાર કા કહેના હૈ કે કિસાનો કી જો લાગત હૈ ઉસકા 50% સે આ ઉસસે જ્યાદા 85% તક ઇસમેં ઉનકા રિકવર હો જાયેગા, જબકિ જાનકાર કુછ કહે રહે હૈ કે યે એમએસપી મેં બઢોતરી જો હૈ વો નાકાફી હૈ. તો ઇસકો આપ કૈસે દેખ રહે હૈ और इसकी क्या हम इम्पैक्ट देख सकते हैं? है, एक है कि क्या ये जो एमएसपी है वो मार्केट में जो भाव चल रहा है उसका साथ कोई कनेक्शन या संबंध है इसका, ये एक देखना पड़ेगा हमें. दूसरा है किसानों को खर्चा कितना लगता है, व्हाट इज देयर कॉस्ट ऑफ प्रोडक्शन, वो भी हमें देखना पड़ेगा. तो ये देखते हुए हर साल CACP जो है कमीशन फॉर एग्रीकल्चर कॉस्ट एंड प्राइसेस सिफारिश करती है सरकार को एमएसपी में बढ़ोतरी देने का, और सरकार इसका घोषणा करती है. इस साल जो घोषणा किया है, मैं देख रहा हूँ अभी दलहन में 6,000 रुपया प्रति क्विंटल था तुअर अरहर में, और उरद में 300 रुपया बढ़ा दिया है, यानी 5% बढ़ा दिया है. मगर हमें ये भी देखना पड़ेगा क्या मार्केट कैन द मार्केट अब्सॉर्ब दिस प्राइस, मार्केट जो पार्टिसिपेंट्स है ये भाव में बिक पाएगा कि नहीं, नंबर वन. नंबर टू, जब भाव मार्केट में एमएसपी से नीचे आ जाता है फिर ये सरकार का जिम्मेदारी बनता है उसका प्रोक्योरमेंट करने का. क्या सरकार के पास इतना क्षमता है प्रोक्योरमेंट के लिए? तो ये एक दो सवाल इसके साथ जुड़े हैं. इसमें कोई शक नहीं है कि किसान को ज्यादा भाव मिलना चाहिए, उसमें कोई दो राय नहीं हो सकता. मगर जैसे किसान को ज्यादा भाव मिलता है तो उसको प्रोक्योरमेंट सपोर्ट भी मिलना चाहिए, और दूसरी तरह हमें डिमांड, कंजम्पशन डिमांड बढ़ाने के लिए जो भी कदम उठाना है हमें सरकार को उस कदम उठाना है. अभी ये जो एमएसपी है प्रोडक्शन सेंट्रिक एमएसपी हम कहा जाता है, सिर्फ उत्पादन के लिए हम एक एमएसपी का निर्णय लेते हैं, तय करते हैं, इसका घोषणा करते हैं. मगर सिर्फ एमएसपी से काम नहीं चलेगा, दो चीज चाहिए. एक है प्रोक्योरमेंट, सरकार का जो प्रोक्योरमेंट सिस्टम गेहूं और चावल में काफी मजबूत है, मगर दलहन तिलहन में और भी मजबूत करना चाहिए. और दूसरी ओर कंजम्पशन हमारा, और जो कंजम्पशन बढ़ना चाहिए, क्योंकि अभी भी हमारे फूड सिक्योरिटी का खतरा मंडरा रहा है. तो दलहन तिलहन का खास करके कंजम्पशन बढ़ने का एक बहुत बड़ा मौका है हमारा देश में. तो ये सब देखते हुए ये जरूर ये जो एमएसपी बढ़ा है ये अच्छा है. क्या ये किसान के लिए काफी है? ये सवाल का एक्चुअली जवाब नहीं हो सकता है, क्योंकि किसान को आप जितना भी दो बढ़ा करके उसके लिए अच्छा ही है. और सरकार ने ये भी निर्णय लिया है कि किसान की आमदनी और दुगने करेंगे 5 साल के अंदर. तो वो सब ये देखते हुए मेरा राय ये है, ये जो बढ़ोतरी दिया है एमएसपी में अच्छा है, उसमें कोई दो राय नहीं हो सकता. मगर इसका प्रोक्योरमेंट को मजबूत करना है, और दूसरी ओर हमारा कंजम्पशन को बढ़ाना है. जब कंजम्पशन बढ़ेगा मार्केट का भाव ऑटोमेटिकली बढ़ने लगेगा,
मगर हमारा देश में पिछले 2-3 साल में मैं देख रहा हूँ कंजम्पशन ग्रोथ काफी सीमित है, काफी लिमिटेड है। हमें कंजम्पशन ग्रोथ चाहिए। जैसे कंजम्पशन ग्रोथ बढ़ता है किसान को जरूर अच्छा भाव मिलने लगेगा और सरकार को भी उतना ज्यादा प्रोक्योरमेंट का तकलीफ नहीं होगा, तो कम ही प्रोक्योर करना पड़ेगा उनको। तो ये जो एमएसपी है वी नीड टू स्टे, इसे कहते हैं होलिस्टिक अप्रोच। हमें होलिस्टिक अप्रोच लेना है इस विषय में। जी चंद्रशेखर जी, आपका बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए और इस विषय पर हमारे साथ चर्चा करने के लिए। तो ओवरऑल आपणे आ ચર્ચાનો એ નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે એમએસપી ની અંદર આવેલો જે આ વધારો છે એ ખેડૂતો માટે અને સરકાર માટે તેમજ આપણા બધા માટે જે છે વિન વિન સિચ્યુએશન છે। ખેડૂતોને લાભ મળતો રહે એ તો ખૂબ જ જરૂરી છે અને ખેડૂતોને પણ લાભ મળતો રહેશે। સરકારની જે ખેડૂતોની આવકને 5 વર્ષની અંદર બમણી કરવાની છે તેના તરફનું પણ આ એક પગલું છે અને સાથે જ સરકારનો જે પ્રોક્યુરમેન્ટનો જે સવાલ છે એના માટે પણ આ એક આવકારદાયક પગલું સાબિત થઈ રહ્યું છે। તો સૌને માટે આ ખરીફ પાકની એમએસપી નો વધારો છે એ વિન વિન સિચ્યુએશન છે અને એક આ આવકારદાયક નિર્ણય છે। તો આ ચર્ચાને આપણે અહીંયા વિરામ આપીશું અને અહીંયા એક નાનકડો વિરામ લઈશું અને ત્યારબાદ આપણે અન્ય કોમોડિટીઝ જે આ સપ્તાહની અંદર ફોકસમાં રહી હતી તેના ઉપર ચર્ચા કરીશું। Sona BLW Precision Forgings Limited, one of India's leading automotive technology companies, is primarily engaged in designing, manufacturing and supplying highly engineered mission-critical automotive systems and components to automotive OEMs. Initial public offer of equity shares of face value of Rs. 10 each through the book building process in a price band of Rs. 285 to Rs. 291 per equity share. Bid offer opens on Monday, June 14, 2021 and closes on Wednesday, June 16, 2021. For risk factors and more details, please refer to the red herring prospectus available on the websites of SEBI, the book running lead managers and the stock exchanges. महामारी मा जारे शर्दी उधरस नु जो जंडु बाम थी बाफ लो श्वास लो जंडु बाफ लो श्वास लो। सतत चढ़तु उतरतु शेयर बाजार, कई कॉर्पोरेट अने आर्थिक नीतियों करशे बाजार पर असर। प्रत्येक हलचल पर हशे अमारी नजर। ये आपशे आपने बाजार नी खबर बाजार एट वन मात्र CNBC बाजार पर। આ છે અનુમેનન, આમને એસ્કેલેટરમાં ચઢવું મુશ્કેલ લાગે છે, પણ અપસ્ટોક્સ પર શેરોમાં રોકાણ સહેલું, અપસ્ટોક્સ સ્ટાર્ટ કરીને જુઓ। ઇન્વેસ્ટમેન્ટ ઇન સિક્યુરિટીઝ માર્કેટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક્સ, રીડ ઓલ ધ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ કેરફુલી બિફોર ઇન્વેસ્ટિંગ। બજારના દિગ્ગજ એક્સપર્ટ સટીક અને સચોટ વિશ્લેષણો સાથે આપશે કોલ, સલાહ જે અપાવશે અચૂક નફો। એક્સપર્ટ એડવાઇસ Calls on fire. Divas par matra CNBC bazaar par. Shyam Metallics and Energy Limited, initial public offer of equity shares of face value of Rs. 10 each. The 100% book built issue being offered in a price band of Rs. 303 to Rs. 306 per equity share. Bid offer opens on June 14, 2021 and closes on June 16, 2021. For risk factors and more details, please refer to the red herring prospectus available on the websites of SEBI, the book running lead managers and the stock exchanges. વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે આ સપ્તાહ દરમિયાન ગુવારમાં થયેલા કારોબાર અંગેની વાતચીત કરવાના છે અને ગુવારની જો આપણે વાત કરીએ તો આ સપ્તાહ દરમિયાન આપણે ગુવારની અંદર વોલેટાઇલ કારોબાર જોયો હતો। સપ્તાહના અંત સુધીમાં આપણે જોઈએ તો ગુવારની અંદર થોડું દબાણ પણ બનતું જોયું હતું। તો હવે આ ગુવાર ઉપર આગળ શું રણનીતિ રાખવી જોઈએ તે અંગે આપણે ચર્ચા કરીશું। આ ચર્ચામાં આપણી સાથે રવિ દિયોરા અને દીપેન શાહ જોડાયેલા છે। રવિજી, આ ગુવારમાં આપણને આ સપ્તાહ દરમિયાન ઉતાર ચઢાવ જોવા મળ્યા, શું એનું કારણ જે ક્રૂડની અંદર ઉતાર ચઢાવ આપણે આ સપ્તાહ દરમિયાન જોયા છે એ છે કે આપ અન્ય કોઈ ફેક્ટર પણ જોઈ રહ્યા છો અને ગુવારને માટે હવે આગળ કેવી રણનીતિ બનાવવી જોઈએ?
ડેફિનેટલી ક્રૂડના ભાવનું જે પણ વોલેટિલિટી છે એની અસર ત્યાં પડી છે, અને એના જ હિસાબે જે ગુવાર છે એક્સ્ટ્રીમલી આ વીકમાં વોલેટાઇલ રહ્યું, તો આ એક બેઝિક રીઝન છે. સેકન્ડ જે છે કે ત્યાં ક્રોપ અને સપ્લાય અને ડિમાન્ડ બંને ઘટી રહ્યા છે. સપ્લાય સાઈડથી પણ ત્યાં કન્ટિન્યુઅસલી તમે 10 વર્ષની જો ક્રોપ સિચ્યુએશન જો તો અત્યારે 10 વર્ષમાં જે ક્રોપનું ઘટવાનું જે પણ વેગ છે એ ઘણો રહ્યો છે. અત્યારે 40-50% પણ પ્રોડક્શન દેશમાં નથી રહ્યું. ગત વર્ષની પણ સરખામણી કરીએ તો 2018-19માં જે દેશમાં 9-10 લાખ ટન જેવું પ્રોડક્શન હતું ગુવાર સીડનું, એ ઘટીને ગત વર્ષે 6 લાખ ટન જ રહ્યું. તો ઉત્તરોત્તર ત્યાં સપ્લાયમાં ઘટાડો છે, ડિમાન્ડમાં પણ ઘટાડો છે. કારણ કે છેલ્લા 2 વર્ષમાં ક્રૂડના ભાવની ઘણી મોટી વોલેટિલિટી રહી, ભાવ એકવાર માઇનસમાં ગયા કોવિડ પેન્ડેમિકના હિસાબે, ક્રૂડના પ્રોડક્શન્સમાં પણ ઘણું પ્રોબ્લેમ આવ્યું. તો આઈ થિંક આ એક મેજર સાપેક્ષ છે, કારણ કે ત્યાંથી એક્સપોર્ટ ડિમાન્ડ છે ઇન્ડિયામાં ઘણી લેકલસ્ટર રહી, તો આ સૌથી મેજર રીઝન હું માનું છું. એના હિસાબે તમને શોર્ટ ટર્મમાં કે આ વીકમાં પણ થોડું તમને વોલેટિલિટી જોવા મળી. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે અત્યારે એક ઇમ્પોર્ટન્ટ બેઝ ગુવાર સીડ ગુવાર ગમ બનાવી રહ્યું છે. અહીંયાથી એક અપસાઈડનું થોડું તમને મોમેન્ટમ આગળ જતા એટલે જોવા મળે કે ક્રૂડ 70 ઉપર સ્ટેબલ થયું છે, અને સાથે સાથે એક્સપોર્ટના ઓર્ડર્સ પણ ત્યાં આવવાના ચાલુ થયા છે. અને છેલ્લા તમે 5-6 વર્ષની મોમેન્ટ જો તો માત્ર 2000 પોઈન્ટની મોમેન્ટમાં આ કોમોડિટી સસ્ટેન રહી છે. તો મારું એવું માનવું છે કે અહીંયા એક બેઝ બનાવી રહ્યું છે, અને જે રીતે અત્યારે ક્રૂડના પ્રાઇસીસનું સેન્ટિમેન્ટ સપોર્ટ છે એ એકવાર ગુવારને મળવો જોઈએ. ઓકે, તો અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુવારને સેન્ટિમેન્ટ સપોર્ટ પણ મળી રહ્યો છે. દીપેનજી, ગુવાર ઉપર આપનો શું મત બની રહ્યો છે? અહીંયાથી આગળ ગુવારની અંદર આપણે કેવા મૂવ્સ જોઈ શકીશું? અગર એક કોમન એનોલોજીમાં સમજાવું તો જ્યારે આપણે ટ્રેડમિલ પર ભાગીએ તો આપણે ભાગીએ વધારે, પણ પ્રેક્ટિકલી ત્યાં ને ત્યાં જોઈએ. એટલે તમે અગર ગુવાર ગમ અને ગુવાર સીડના પ્રાઇસીસને જોશો તો એ વોલેટિલિટી દર્શાવી છે, બટ મેજરલી એક રેન્જની અંદર જ રહ્યા છે. અને આ રેન્જ લગભગ તમે જોશો તો 3-4% ઉપર તરફ, 4% નીચે તરફ, એટલે મોટા મોટી 7-8% બેન્ડમાં જ રહી છે. જનરલી હિસ્ટોરિકલી આપણે જોયું છે કે ગુવાર ગમ અને ગુવાર સીડ એટલી સાયલેન્ટ કોમોડિટી હોતી નથી, એમાં સારી વોલેટિલિટી. તો આઈ થિંક તમારે એ સમજવું જોઈએ કે આ જે નો વોલેટિલિટીનો પીરિયડ યા એક રેન્જની અંદર ટ્રેડિંગનો પીરિયડ છે, એ બ્રેકઆઉટ જ્યારે પણ આવશે ત્યારે તમને એની અંદર સારી ને સારી મુવમેન્ટ જોવા મળશે. અગર આપણે હિસ્ટોરિકલી પ્રાઇસીસની વાત કરીએ તો ગુવાર ગમ અને ગુવાર સીડના પ્રાઇસીસ અત્યારે ખાસા નીચેના ગણાય, બીકોઝ 4,000-3,800 સારો સપોર્ટ ગુવાર સીડમાં હોય છે અને 5,500-5,400 પ્રાઇસીસ ગુવાર ગમની અંદર હોય છે. તો અહીંયાથી અગર 5-6% કરેક્શન આવે તો આઈ થિંક આઈડિયલ ઓપોર્ચ્યુનિટી છે, અને તમે એક લોંગ ટર્મ, ઇફ આઈ મે યુઝ ધ વર્ડ, યા મીડિયમ ટર્મના ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોઈ શકો છો. બીકોઝ આ જ્યારે પણ તમને અપસાઈડની ડિરેક્શનમાં બ્રેકઆઉટ આવશે તો એના પછી તમને એની અંદર અગર નોનસ્ટોપ વર્ડ યુઝ કરી શકીએ તો તમને નોનસ્ટોપ તેજી આમાં કદાચ જોવા મળશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે આગળ વધીશું, અને હવે સોયાબીનના વેપાર ઉપર જો આપણે નજર કરી લઈએ તો સોયાબીનની તેજીને થોડી બ્રેક લાગતી આ સપ્તાહ દરમિયાન આપણે જોઈ છે. રવિજી, સોયાબીન પર હવે કેવી રણનીતિ રાખવી, કયા ફેક્ટર્સ મહત્વના આપની પાસેથી જાણવા માંગીશ? ડેફિનેટલી આપણે 7,000 ઉપરના પ્રાઇસથી જ મીન્સ કે જે થોડું મંદીનું થોડું કરેક્શન મૂવ છે એક્સપેક્ટ કરી રહ્યા હતા. બેઝિક રીઝન એ છે કે હવે ઇન્ટરનેશનલ પ્રાઇસીસ છે ઘણા ઉપર છે. જો તમે MSP થી જો તો 74% પ્રાઇસ ઉપર ચાલી રહ્યા છે. સાથે સાથે જે વર્લ્ડ એગ્રીકલ્ચર ડિમાન્ડ એન્ડ સપ્લાયનો જે ગત રાત્રે રિપોર્ટ આવ્યો એમાં પણ તમે જોયો તો US નું જે સોઈંગ કન્ડિશન છે, બ્રાઝિલની સોઈંગ કન્ડિશન છે એ પણ ઘણી સ્ટ્રોંગ છે. આ ઉપરાંત ઇન્ડિયામાં પણ જે સોયાબીનનું અત્યારે એકરેજ છે એમાં પણ 10-12% સુધીનો વધારો તમને આ વર્ષે જોવા મળી શકે છે. આ પ્રાઇસના હિસાબે સરકાર પણ અત્યારે એવું એન્કરેજ ફાર્મરને કરી રહી છે કે સોયાબીન ફ્રી સીડ ડિસ્ટ્રીબ્યુશન કરી રહી છે, ગ્રાઉન્ડનટના ફ્રી સીડ ડિસ્ટ્રીબ્યુશન કરી રહી છે કે ફાર્મર્સ છે એ આ તરફ આકર્ષાય. તો આ એક સૌથી મોટું રીઝન છે કે જેના હિસાબે ભાવમાં થોડી વીકનેસ હતી. ગતકાલે પણ મીડિયા તરફથી સોર્સિસ તરફથી ન્યૂઝ હતા કે ગવર્મેન્ટ જે રીતે એડિબલ ઓઇલના ગ્લોબલી વધતા ભાવને જે પ્રોટેક્ટ કરવા માટે કે ઇન્ડિયાને પ્રોટેક્ટ કરવા માટે સરકાર કદાચ ડ્યુટી કટના નિર્ણય લઈ શકે છે. તો આ પણ અગર આગામી સમયમાં ડ્યુટી કટ થશે તો સૌથી મોટી નેગેટિવ ઇમ્પેક્ટ સોયા ઓઇલ CPO કરતા સોયાબીનને પડશે. કારણ કે જે પણ એડિબલ ઓઇલ છે એના પ્રાઇસના સેન્ટિમેન્ટને લઈને આટલી મોટી તેજી આપણે સોયાબીનમાં જોઈ છે. તો મારા હિસાબે શોર્ટ ટર્મ માટે
એક મોટું રેઝિસ્ટન્સ એનું 6900 આસપાસ બની રહ્યું છે. કોઈ પણ ઉછાળે 7000 ના સ્ટોપ લોસ થી ત્યાં વેચી શકાય છે. મારા મત મુજબ અહીંથી કરેક્શન નો દોર યથાવત રહી શકે છે. ડાઉનસાઇડ 6500 સુધીના લેવલ્સ પણ ત્યાં જોઈ શકાય છે. તો જે રીતે અત્યારે રિપોર્ટ છે, જે રીતે અત્યારે ન્યૂઝ છે અને હાયર એકરેજ ના ન્યૂઝ છે, તો મારા હિસાબે સોયાબીનમાં એક હાયર લેવલ થી થોડું પ્રેશર ડેવલપ થતું જોવા મળી રહ્યું છે. આમ પણ ઘણું મોટી મોમેન્ટમ આપણે એક વર્ષમાં જોઈ છે. તો મારા મત મુજબ જે પણ ત્યાં ફિઝિકલ માર્કેટમાં કામ કરતા લોકો છે કે જે ટ્રેડર્સ છે, એ લોકોએ હાયર લેવલ પર પોતાની પોઝિશન હેજ કરી લેવી જોઈએ. ઓકે, તો અહીંયા આગળ ઉછાળે વેચવાની સોયાબીનની અંદર સલાહ અને કોટન તરફ ઝડપથી આગળ વધીશું. દીપેનજી, આપની પાસે આવવા માંગીશ. કોટનનો કારોબાર આપણે જો આ સપ્તાહ દરમિયાન જોઈએ તો કોટનમાં આપણે રેકોર્ડ સ્તર પણ બનતા જોયા છે. તો કોટન ઉપર આપનો શું મત બની રહ્યો છે? અહીંયા આગળથી આપણને કેવા મૂવ્સ દેખાઈ શકે? જે ઇન્ટરનેશનલ માર્કેટ્સ, નેશનલ માર્કેટ્સની વાત કરીએ તો કોટનમાં આઉટ પરફોર્મન્સ જોઈ છે. હવે તો એમએસપી નો સપોર્ટ પણ આવી ગયો છે. આઈ થિંક ક્યાંક ને ક્યાંક જે 25,000 યા 24,950 ના ટાર્ગેટ્સ આપણા છે એ ઇન્ટેક્ટ છે. બટ નોટ ટુ ફોરગેટ કે પ્રાઇસીસ સારા વધી ગયા છે, એટલે થોડી પ્રોફિટ બુકિંગ આવે એના પછી તમે એન્ટ્રી લ્યો, તે વધારે બેટર રણનીતિ હશે. બટ અત્યારે એટ ધ પ્રેઝન્ટ મોમેન્ટ અગર સેક્યુલર ટ્રેન્ડની વાત કરીએ તો કોટનની અંદર સારામાં સારી તેજીનો ટ્રેન્ડ બિલ્ડઅપ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ઇન્ટેક રહેશે જ્યાં સુધી ત્યાં $82.82 લેવલ ઇન્ટેક રહેશે ત્યાં સુધી મારું એવું માનવું છે કે ડોમેસ્ટિક પ્રાઇસ પણ ઉપર રહેશે. આ લેવલ સ્પેસિફિક કોઈ પણ ઘટાડો 23,500-23,600 ખરીદીને એક ઓપોર્ચ્યુનિટી છે. ડાઉનસાઇડ 23,000 નું લેવલ એઝ અ સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. મારા હિસાબે 25,000 સુધીના લેવલ તમને શોર્ટ ટર્મમાં બતાવી શકે છે. રિઓપનિંગની ઘણી સારી થીમ તમને કોટનના પ્રાઇસમાં આગળ બિલ્ડ થતી જોવા મળી શકે છે. ઓકે, તો આ એ કોટનની અંદર આપણે તેજી જોઈ શકીએ છીએ. આગળના વીકમાં પણ રિઓપનિંગની પણ ઘણી બધી અસર આપણને કોટનની અંદર ચોક્કસપણે દેખાઈ શકે છે. તો રવિજી અને દીપેનજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શકોને ઉપયોગી એવી માહિતીઓ અને ચર્ચામાં ભાગ લીધો. તો આ સાથે આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જતા રહો સીએમ સુવિધા.